તો નમસ્કાર મિત્રો હું સુસ્નેક રેસ્ક્યુ અલ્પેશ સિંહ અકાર કે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં અને આ જે રેસ્ક્યુનો જે વિડીયો છે એ અમારા અકાર ગ્રામનો જ છે તો મિત્રો વિડીયોમાં બનેલા રહેજો આપણે સાપને કોઈ પણ પ્રકારનો સાપ હોય તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કોશિશ કરીશું તો મિત્રો વિડીયોમાં સાપ દેખાઈ રહ્યો છે જે તમે જોઈ શકો છો આ સાપ જે છે ઇન્ડિયન કોમન કર જ સાપ છે એટલે આપણે ભારતનો સહુ જે ફસ્ટ નંબરનો ચેરી ગણવામાં આવે છે એ સાપ જે છે આ તો મિત્રો આ સાપને આપણે રેસ્ક્યુ કરતી વખત પૂરેપૂરી સાવધાની રાખીશું તો મિત્રો વિડીયોમાં બનેલા રહેજો આપણે સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કોશિશ કરીશું મિત્રો જે સાપ હતો ત્યાં ઉંદરનો દર હતો અને સાપની સાથે થોડીક છેડછાડ છે એટલે સાપ તરત ઉંદરનો દરમાં ચાલી ગયો એટલે અમે થોડી મહેનત કરી ખાસ્સી મહેનતથી લગભગ દોઢથી બે કલાક અહીંયા મહેનત કરી જે હું વિડીયો બનાવી ના શક્યો કેમ કે વિડીયો બનાવવા જાઓ તો બહુ મોટો વિડીયો થઈ જાવ એટલે મિત્રો એ વિડીયો હું થોડું કટ કર્યું છે જે તમે જોઈ શકો છો અને જે ઉંદરનો દર હતો ત્યાં તેની આજુબાજુ રેતીની પાળી પાળી બધવામાં આવી છે એટલે કે ઉંદરનો જે દર હતો એ પાણીથી ભરાય અને પાણી ભર્યું પણ છે એટલે કોઈ પણ પ્રકારનો સાપ હોય અને દરમાં હોય તો પાણી વેળવાથી તે સાપ બહાર આવી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો સાપ બહાર આવી ગયો છે જે તમે જોઈ શકો છો આ ઇન્ડિયન કોમન કર સાપ છે જે આપણે કાળોતરો સાપ કહેવામાં આવે છે ગુજરાતીમાં અને સાપણ પણ કહેવામાં આવે છે તો મિત્રો આ સાપની અંદર ન્યૂરોટોક્સિન નામનો ચહેરા આવે છે જે કોબરાની અંદર આવે છે પણ કોબરા કરથી પાંચ ગણો વધારે ચારી ગણામાં આ સાપ આવે છે તો મિત્રો હંમેશા ચોમાસાની સિઝન આવે એટલે મિત્રો જે આપણે ઘરની લાઈટ છે એ કમ્પ્લીટ રાખે અને કોઈ કામ માટે અંધારામાં જવું હોય તો મિત્રો બેટરીનો વધારે ઉપયોગ કરે એટલે કે આપણે જે ટોર્ચ આવે બત્તી તેનો વધારે ઉપયોગ કરવો જોઈએ કેમકે આવા સાપ જે છે આ ઇન્ડિયન કોમન કરત રાત્રિના સમય નીકળે છે અને ઉંદરની ઉંદરની તલાશમાં એટલે કે ઉંદરની શોધમાં આપણા ઘરોમાં તે આવી જાય છે જે તેનો મુખ્ય ખોરાક છે ઉંદર અને ડેડકા જે આપણા ઘરોમાં મળી રહે છે એટલે આ સાપ આપણા ઘરોમાં આવી જાય છે તો મિત્રો હવે આ સાપને આપણે સાવધાનીથી પેક કર્યો અને હવે આપણે જંગલ વિસ્તારમાં તેને રિલીઝ પણ કરીશું તો મિત્રો આ સાપ વિશે થોડી માહિતી આપવા માગું છું તો મિત્રો થોડું ધ્યાન આપજો તો મિત્રો તમે જોઈ શકો છો આ સાપ પૂરેપૂરો બ્લેક કલરનો હોય છે જે તમે જોઈ શકો છો અને વ્હાઈટ પટ્ટી ધ્યાન જોજો મિત્રો આ સાપને ઓળખવામાં કોઈ ભૂલ ના થાય આવા સાપો બિનજારી પણ ઘણા આ પ્રકારના છે જે તમે જોઈ શકો છો કોમન હુલ્સનેક કમ્પ્લેટ આવ જ હોય છે પણ બિલકુલ બિનજારી છે અને આ એની કોપી છે આ ભારતનો ફર્સ્ટ નંબરનો ચેરી ગણવામાં આવે છે તો મિત્રો પહેલાં તો એક જ વાત છે કે વિડીયો જોઈને કોઈએ સાફ પકડવાની કોશિશ ના કરવી કેમ કે આવા સાપો તમને કરડી શકે છે એટલે મિત્રો તમારી સાથે કોઈ દુર્ઘટના મોટી થઈ શકે છે એટલે મિત્રો કહેવામાં દરેક વિડીયોમાં કહેવામાં આવે છે કે ભાઈ દરેકને નમ્ર વિનંતી છે કે કોઈએ મારા વિડીયો જોઈને સાફ પકડવાની કોશિશ ના કરવી તો મિત્રો આ સાપને નિશાચર કહેવામાં આવે છે અને સાયલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે અને આ સાપની એક ખાસિયત છે કે આ સાપ આપણા માણસની ગરમી વધારે પસંદ કરે છે એટલે હંમેશા આપણે રાત્રિના સમયે જે આપણે ગોદડલને એટલે પથારી કરવા માટે એટલે હંમેશા ખચેરીને જ પથારી કરવી તો મિત્રો મારા વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ધ્યાન વધારે રાખજો આવા સાપનું આ સાપ રાત્રિના સમયે નીકળે છે મળીશું કોઈ બીજા વિડીયોમાં